हेलो फ्रेंड्स, वेलकम बैक टू मीतूस कुकबुक। आज हूँ तुम्हारी साथे शेयर करीश काची केरीना शाकनी रेसिपी। घणा लोको आने काची केरीनू वघार्यू के काची केरीनू बटाक्यू पण कहता होय छे। आ काची केरीनू शाक स्वादमां खूब ज सरस टेस्टी बने छे। एकदम सरस खाटू मीठू आ शाक स्वादमां खूब ज सरस लागे छे अने साथे आने बनावामां पण खूब ज ओछो समय लागे छे। तो चलो शुरू करिए काची केरीना शाकनी रेसिपी। तो काची केरीनू शाक बनावा माटे बे अहींया मैं मीडियम साइजनी तोतापूरी केरी लीधी छे। तमे केसर केरी के देसी केरीनो उपयोग करी शको छो। आ केरीनी आपणे सारी रीते छाल काढी लईशुं। आ केरी वजनथी जोईए तो 150-200 ग्राम जेटली छे। तो अहींया मैं केरीनी सारी रीते छाल काढी लीधी छे। हवे आपणे मीडियम साइजना टुकड़ामां कट करी लईशुं। तो तमारे बहु नाना टुकड़ा नथी करवाना, आ रीते थोड़ा मोटा टुकड़ा करीने आ रीते पाणीमां राखी दईशुं। हवे आ शाकने वघारवा माटे आपणे एक कढ़ाईनी अंदर 4 टेबलस्पून जेटलू ऑइल गरम करवा मूकीशुं। आपणुं ऑइल सारी रीते गरम थाय एटले 1/2 ચમચી जेटली राई उमेरीशुं। तो अहींया राई थोड़ी फूटवानो अवाज आवे पछी आपणे 1/4 टीस्पून जेटली हींग उमेरीशुं। ત્યારબાદ મેં અહીંયા થોડા ખડા મસાલા લીધા છે, જેમાં 1 તમાલપત્ર, 1 નાનો તજનો ટુકડો અને 3-4 લવિંગ અને 2 સૂકા લાલ મરચાં લીધા છે, એને ઉમેરી દઈશું। અહીંયા ગેસની ફ્લેમને આપણે અત્યારે લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી આપણો વઘાર છે બળી ન જાય। એકદમ સારી રીતે વઘાર કર્યા પછી આપણે આની અંદર જે કેરીના ટુકડા કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું અને સાથે આપણે આમાં થોડા મસાલા કરીશું। તો 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1-2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તીખું અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। મસાલાને આપણે એકદમ સારી રીતે કેરી સાથે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં 1/2 વાટકા જેટલું પાણી ઉમેરીશું। આપણી કેરી કૂક થાય એટલું આપણે એમાં પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે ઢાંકી અને આપણે આને 3-4 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાની છે। તો આ કેરીને ચડતા ખૂબ જ ઓછો સમય લાગે છે। તો અહીંયા મેં 3-4 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કેરીને સારી રીતે કૂક કરી લીધી છે। તમે જોઈ શકો છો કે આપણી કેરી સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર 4 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું। તો અહીંયા તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દેશી ગોળથી આપણા શાકનો કલર છે થોડો કાળો પડી જશે। તો અહીંયા ગોળની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। ગોળ ઉમેર્યા પછી આપણે 1-2 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આ શાકને આપણે કૂક કરવાનું છે, જેથી આપણો ગોળ છે એ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય। તો 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ જ્યુસી રસો થઈ ગયો છે અને આ શાક ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટપટું બને છે। ખાટું મીઠું શાક ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે। તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો આપણું શાક તૈયાર છે, જેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું। તો અહીંયા ખૂબ જ ઓછા સમયમાં બની જતું આપણું કાચી કેરીનું ખાટું મીઠું શાક બનીને તૈયાર છે। તો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલ મીતૂસ કુકબુકને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે।